ઉત્તર ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર ગરમાયું રાજકારણ. રાધનપુર એમએલએ સામે ચૂંટણી પંચની થઈ અરજી. વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય કાવા દાવા પણ શરૂ થયા. ઉત્તર ગુજરાતની ચર્ચાસ્પદ એવી રાધનપુર બેઠક પર ભાજપના સંભવિત દાવેદાર અલ્પેશ ઠાકોર સક્રિય થયા. અલ્પેશ ઠાકોરે રાધનપુરના કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઈ સામે મોરચો માંડતા ચૂંટણી પંચમાં અરજી કરી. અરજીમાં અલ્પેશે આક્ષેપ કર્યો કે રાધનપુરમાં એમએલએ સંચાલિત ખાનગી હોસ્પિટલમાં ચાલતી મફત સારવારને તાત્કાલિક બંધ કરવામાં આવે. જે અરજીના આધારે ચૂંટણી પંચે કાર્યવાહી કરતા હોસ્પિટલમાં ચાલતી મફત સ્વાસ્થ્ય કાર્ડની સેવાઓની મંજૂરી રદ કરી. થોડા જ દિવસ પૂર્વે જ તંત્ર તરફથી મંજૂરી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય કાર્ડ રઘુ દેસાઈનો ફોટો હોવાથી આચારસંહિતાનો ભંગ ન થાય તે હેતુથી આરોગ્ય કાર્ડની સેવાઓ અટકાવવા અલ્પેશ ઠાકોરે ચૂંટણી પંચને અરજી કરી હોવાથી માહિતી સામે આવી. મંજૂરી રદ થવા પર રાજકારણ ગરમાતા રઘુ દેસાઈએ પણ કાર્યવાહી કરવાનું જણાવ્યું. રઘુ દેસાઈએ સરકારના દબાણમાં આવી ચૂંટણી પંચ કામગીરી કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો. રઘુ દેસાઈએ અલ્પેશ ઠાકોરને આડ્યા હાથ લેતા રાજકીય કિંડા ખોલી રાખી રાધનપુરના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું નિવેદન આપ્યું. રાજકીય કાવાદાવા વચ્ચે ચૂંટણીમાં રાધનપુર બેઠકનો જંગ ખરાખરીનો બની રહે છે.